નર્મદામાં સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે આજે સીએમ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સીએમ રૂપાણીએ સાધુબેટ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું. અત્યારે સરદારની પ્રતિમાનું કામ 80% પૂર્ણ થઈ ચૂક્યું છે. 31 ઓક્ટોબરે પીએમ મોદીના હસ્તે સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવશે. લોખંડી પુરુષ સરદાર પટેલની આ 182 મીટરની પ્રતિમા છે જે દુનિયાની સૌથી વિશાળ પ્રતિમા બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જે કામ છે પૂરજોશમાં ચાલી રહ્યું છે. આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તરફથી એ આખું જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ ચાલી રહ્યું છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અમારી સાથે છે, તેમની વાત કરીશું. સર, આપનું ઝી 24 કલાકમાં ખૂબ સ્વાગત છે પહેલાં તો. અને એક સવાલ કે આપ હેલિકોપ્ટરથી જ્યારે આવી રહ્યા હતા ત્યારે આપનું હેલિકોપ્ટર સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફરતે ફરી રહ્યું હતું, અમે જોયું હતું. ઉપરથી પણ નિરીક્ષણ કર્યું છે અને અંદરથી પણ નિરીક્ષણ નીચેથી કર્યું છે, શું ખાસ વાતો બહાર આવી છે? એકચ્યુઅલી 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ છે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન હતું કે સરદારનું સ્ટેચ્યુ આપણે એવું ભવ્ય બનાવીએ કે આખી દુનિયામાં સૌથી ઊંચું સ્ટેચ્યુ હોય, તો દુનિયા આખોનું ધ્યાન અહીંયા આપણે કેન્દ્રિત કરી શકીએ. સરદાર દુનિયાના આખા ફલક ઉપર લોકો સરદારને જાણે. સરદાર ન હોત તો કદાચ ભારતનો નકશો પણ જુદો હોત. એને આખું ભારતને એક કર્યું છે એટલે શ્રેષ્ઠ ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત આપણું સ્લોગન આપણે મૂક્યું છે. દિવસો હવે થોડા બાકી છે એટલે સ્વાભાવિક છે કે રિવ્યૂ માટે સરકારને ચિંતા હતી એટલે અહીં રૂબરૂ આવ્યા છીએ. એરિયલ રિવ્યૂ પણ કર્યું છે અને અંદર પણ બધાને મળ્યા છીએ, મિટિંગ પણ કરી છે, રૂબરૂ પણ સ્થળ ઉપર બધી વસ્તુ જોઈ છે. મને પૂર્ણ શ્રદ્ધા છે કે આ ભવ્ય કામ એ 31મીએ સંપન્ન થઈ જશે અને રાષ્ટ્રને લોકાર્પણ થશે. રાષ્ટ્રને લોકાર્પણ થશે સરદાર પટેલ નું આવું મોટું સ્ટેચ્યુ. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીજી હતા જ્યારે એ સમયે તેમના તરફથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, અને આપ એ સમયે મુખ્યમંત્રી હશો કે જ્યારે તેનું લોકાર્પણ કરવામાં આવશે. કયા પ્રકારથી આપ કલ્પના કરો છો કે આનો સંદેશ શું વિશ્વમાં જશે? નહીં, એકચ્યુઅલી આપણે બધા તો નિમિત્ત છીએ, પણ નરેન્દ્રભાઈએ આવું જે હિંમતથી ભવ્ય સ્વપ્ન જોયું અને એને કામનો આરંભ કર્યો, હું તો નરેન્દ્રભાઈની હિંમતને દાદ દઉં છું કે આવડી મોટી આપ તમે બધાએ પણ જોયું હશે કે કેટલું મોટું કામ છે, ભવ્ય કામ છે, વર્લ્ડ ક્લાસ કામ બધું બન્યું છે. તો એ હિંમત કરવી પણ અઘરી હોય છે અને ટીકા કરવાવાળાઓ ગમે તેવી ટીકા કરતા હોય છે, ત્યારે નરેન્દ્રભાઈ હિંમતથી આ કર્યું છે અને પૂર્ણ થઈ રહ્યું છે એનો ખૂબ આનંદ છે. અને સરદાર જે વર્ષોથી એને કોંગ્રેસે હાસ્યામાં ધકેલા હતા એ સરદાર આજે દુનિયાની ફલક ઉપર આવી ગયા છે, ત્યારે સરદારને આથી મોટી શ્રદ્ધાંજલિ બીજી હોય જ ન શકે. એક આખરી સવાલ સર આપને કરવા માંગીશ. ગુજરાતમાં જ્યારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થશે અત્યારે તો કામ 80% જેટલું પૂર્ણ થઈ ગયું છે. અમારા ચેનલના માધ્યમથી જે વિશ્વભરમાં વસતા જે ગુજરાતીઓ છે 31મી ઓક્ટોબરે લોકાર્પણ થવાનું છે, શું કહેવા માંગો છો અમારા ચેનલના માધ્યમથી વિશ્વના ગુજરાતીઓ માટે અને વિશ્વવાસીઓ માટે? વિશ્વના બધા ગુજરાતીઓને આપની ચેનલ માટે એટલું જ કહેવા માગું છું કે 31મીએ ખાસ આ બધો કાર્યક્રમો લાઈવ હશે, તો તમે પણ ત્યાં બેઠા બેઠા જોડાઓ અને આપણે બધા સાથે મળીને રાષ્ટ્રના વિરાટ પુરુષને સાચી શ્રદ્ધાંજલિ આપીએ. સર, અમારી સાથે વાત કરવા માટે ધન્યવાદ. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અમારી સાથે વાત કરી રહ્યા હતા અને એમણે સ્પષ્ટ વાત કરી છે અને ઝી 24 કલાક સાથેની વાતચીતમાં એમણે કીધું છે કે 31મી ઓક્ટોબરે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થશે ત્યારે આપ પણ તેમાં જોડાઓ અને સરદાર સાહેબને આપ પણ શ્રદ્ધાંજલિ આપો. કેમેરા પર્સન પ્રમોદ સોલંકીની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા.